રાધે રાધે મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે અમે જઈએ છીએ ગામમાં અને હું, આરુષી, મયંક, જીવમામી, જયમામી છે અને બસ એ લોકો આગળ છે. હું ને મયંક અમે થોડી વાર અહીંયા પોરો ખાવા માટે ઊભા છે. ભલે એમ રસ્તો તો થોડો આમ તો છે, પણ તો પણ એમ અહીંયા લોકેશન જો મસ્ત છે ને. સો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, ઠીક છે? અને બસ મજા મજા કરો, આપણે તો કરીએ જ છે. હે મયંક આમ હોશિયારી મારતો હોય પણ વિડીયોમાં નહીં બોલે. કેમ તારા સગા વાલા જોઈ એટલે તું ચૂપ છે? કેમ કે તાર બેનપણી એટલે એકાદ બચ્ચો હોય ને મજા આવે. મારો એક વિડીયો ઉતારો બકરા ભેગો. હા એવડે હોય ને તો મજા આવે. હેલો, તમે બધી રમો, હું તમારો બ્લોગ ઉતાર ને. આરુષીનો બગીચો આવી રહ્યો છે તો આપણે એની વિઝિટ લઈશું અને રોપો રોપો હોય તો પીવા. સારી ની સાયકલ આમ એક લાઈન માં જોઈ અમે કોઈ આવે ને બીજા સાઈડ માંથી જાય અમે ના હટાવી. એવી હોશિયારી મજા હતા. પણ એમાં હોશિયારી કરો, આપડે પોતાની સ્પીડ નહી કહેવાય. મારે સાયકલ માં એમ જ થયું હતું, મારું સાયકલ ઓલું ટેરિંગ હોય ને એ સામે વાળા ને ઓલા માં હલવાય મોટર સાયકલ માં, પછી હું ગઈ ત્યારે મારે યાર એવું થયું, મારું ડોક્ટર નું નાખવું હતું એ મન નાખી દીધું. એટલે એટલે પણ મને રૂડે એટલે
ત્યાં બહુ ભરાય, હજી પણ ભરાય, ગાપે ભરાય. અને અહીંયા આમાં રોડ બની જાય પછી બાકી અહીંયા વધીમાં નેડું જ થયું એટલે આમાં પાણી ભરાતું હોય. મારા ભાઈ મારા કલેજા નહીં મારા ભાઈ મારા કલેજા એટલે બધું બોલે છે યુ નો હું કેટલા વર્ષ પછી ગામમાં હાલી જાઉં જયારે હું નાની હતી ને તો ત્યારે મારા નાની છે ને અહીંયા બાપા સીતારામ દીવા વાવવાને આવતા, તો એમ આ જગ્યા હે ને એટલે મારા માટે બહુ ખાસ છે. સો અત્યારે હું બસ મેં કીધું દર્શન કરી લઈએ અને બસ હવે તો અમે ગામમાં પહોંચી ગયા છે એટલે બસ બાપા સીતારામ મારા ફેવરિટ ત્યારથી છે. ગુરુવાર રહે તો મારા નાની અને દર ગુરુવારે એનો અહીંયા આવવાનું. હું જ્યારે નાની હતી ને ટૂંકમાં મારું 8મું ધોરણ હતું ને ત્યારે મેં આ સ્કૂલમાં ભણેલી અને હું અત્યારે સ્કૂલ બતાવીશ. આજે સન્ડે છે તો કોઈ પણ સ્ટુડન્ટ કે સર નહીં હોય એટલે એમ ક્લાસ ખોલીને તો અંદર તો નહીં જઈ શકું, બાકી તો અહીંયા મારી બહુ બધી મેમરીઝ જોડાયેલી છે. ભલે મેં એક જ વર્ષ અહીંયા કર્યું છે પણ એમ કે મારી ફેવરિટ સ્કૂલ, જે સ્કૂલમાં હું મોનિટર હતી અને એ દિવસો યાર એક નંબર. હાલો તો આપણે જઈએ. અહીંયા છે ને અહીંયા અમારું ટ્યુશન લેતા સ્કૂલનો ટાઈમ પહેલા અને સ્કૂલના ટાઈમ પછી અરવિંદ સર હતા મારા ફેવરિટ સર. આજે મને લાડકી દીકરી કહીને બોલાવે એટલે ત્યારે હે ને અહીંયા અમારું ટ્યુશન લેવામાં આવતું અને મેન તો ગણિત વિજ્ઞાનનું ટ્યુશન હતું અને ગણિતમાં ત્યારે મને 80માંથી 80 માર્ક આવ્યા હતા યાર. હું આમ ગણિત પર યાર બહુ હોશિયાર હતી. જો હજી પણ અહીંયા છે ને ધોરણ 8નો ક્લાસ આ જ છે અમારો. આ ક્લાસ હતો અત્યારે તો લોક છે અને અહીંયા ઉપર છે ને અમારો કમ્પ્યુટર ક્લાસ હતો તો ત્યારે અમે કમ્પ્યુટર ક્લાસ માટે ઉપર જતા. અહીંયા અમારો ધોરણ 8નો ક્લાસ અહીંયા બેસીને અમે 5 ચીકડા રમતા અને યાર બહુ મજા કરતી. પછી હું મારું મેઇન જગ્યા બેસવાની મારા સીડીના પગથિયા ઉપર. હું ત્યાં છે ને બોરિંગ થતી હોય ને તો હું ત્યાં બેસી, પણ બહુ ઓછી બોરિંગ થવાનું હોય પણ મજા ત્યાં આવતી બેસીને. બધા ફ્રેન્ડ બેસીને વાતો કરીએ અહીંયા અમે રમતા અને એમ બહુ બધી મેમરીઝ છે અમારો ક્લાસમાં. પછી અહીંયા દરરોજ સુવિચાર લખવામાં આવતો. પછી અમે મેઇન પ્રાર્થના અહીંયા જે મેઇન ગ્રાઉન્ડ છે ને ત્યાં પ્રાર્થના બોલતા. પછી 4 વાગે મારે રમવાની રિસેસ હોય, 2 વાગે જમવાની હોય એટલે 4 વાગે અમે પાછા રમવા જાય, 5 વાગે છૂટી જાય એટલે એ ટાઈમ યાર સ્કૂલનો ટાઈમ બેસ્ટ. કેટલા વર્ષો વીતી ગયા એટલે બહુ બધી મેમરીઝ જોડાયેલી છે. હું 2013માં અહીંયા ભણતી તો ત્યારે મારું 8મું હતું. બોલો તો કેટલા વર્ષ થઈ ગયા યાર. તો ચલો હવે હવે અમે લોકો ગામમાં જઈએ. ફિલહાલ મેં કીધું સ્કૂલ મારી બતાવી દો. જો અહીંયા અમે પ્રાર્થના બોલતા અને અહીંયા સર ટીચર બધા બેસતા, અહીંયા અમે બહુ બધા સ્ટુડન્ટ બેસતા અને અમે હતા ને ત્યારે આ કંઈ બધું લસર પટ્ટી ને એવું બધું નહોતું. અત્યારે બહુ બધું છે. અહીંયા આમ છુપમ છુપાઈ બહુ રમતા. અમારું ફેવરિટ જગ્યા છુપાવવાની વાંધો ખૂણો હે ને ત્યાં એટલે બધી મેમરીઝ જોડાયેલી છે. હું શિક્ષક દિનમાં હે ને ટીચર બની હતી ને તો ત્યારે મારો આ ક્લાસ હતો એટલે બહુ બધી મેમરીઝ જોડાયેલી છે ગાઈસ. અત્યારે તો આંગણવાડીમાં રિનોવેશન થઈ ગયું છે. મને બહુ ભાવ્યો તો મેં આ લીધું છે. હવે આ તો જ થઈ ગયું, પૂરું થઈ ગયું. મને હજી ખાવું, બે તો ખાધા તો એ મને શું ખબર કે મસ્ત લાગે. ઇન્ડો જોઈનમાં રમકડા આવે ખબર. મેં પેલા એક વાર લીધું હતું ને તેમાં હું નાનું એવું મસ્ત નીકળતું કઈ. આપણે બે જવાની જરૂર હતી બળદગાડીમાં.
એમ તો રસ્તે હાલવાની મજા આવે એટલે હાલે. તો બસ હવે ઓલા લોકો બધા ઘરે જતા રહ્યા અને હું અને સિદ્ધરાજ બંને બગીચામાં આવ્યા છે. અમાર મામા નું બગીચો છે, હજી હમણાં જ નારિયેળ વાળી દડીને પાછા અહીંયા છે, કેમ કે આગળ ક્યાંય મેળા નહીં. બસ આ સીધલો બોલો, એટલી એઠી નારિયેળી હોય કે આમ હાથે ત્રોપર તૂટી જાય. જો તમને બતાવું, નાની એવી છે તો એમાં કેટલા થયા. ને પેલા તો કેટલું ચડવું પડતું તો એમ માંડ માંડ મળતા. બસ આવ બધા ઈનો તો સીધલા અમુક બે વાથી તોડી લે, ત્રણ લીધા લઈ લે અને બાકી અમે અહીંયા હે ને ત્રણ ટોટલ છ લીધા. હવે ના લેતો એટલા તો ઘણા લેવા અઘરા પડ્યા યાર. બધા ત્રણે ત્રણ સો મારે એક પાછળ કેમ લેવા. હાલી લઈ નાખ્યું એમાં હું અહીંયા ટ્રાય કર્યું. ટ્રાય ટુ ડ્રાઈવ વિલ બી સક્સેસ. ઓકે ગાઈઝ, હવે ના લેતો એટલા ઘણા. જોવું કેવી રીતે ત્રોપા લઈને બેઠી. સિદ્ધરાજભાઈ ગાડી હકાવે છે ભાઈ. અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે, કારણ કે આજે પાણીપુરી નો પ્રોગ્રામ છે ને, તો આ તેડવા આવ્યો મને. મોટા થઈ ગયા નથી. મીઠું મીઠું નથી. ત્યાં તો આપડે તમારે વિધાન ભાઈ ને વેવાય પછી કે વાંક માં છે કે માલ દે ભાઈ ને. તો ચાલો મિત્રો, નારિયેળ પીવા જઈને પીવું હોય મારા ઘરે આવી જાઓ. ટૂંકમાં મારા મામાના ઘરે, કેમ કે મારા ઘરે તો નથી. સો હું બસ નારિયેળ પીવું છું. અને ઘણા લોકોને ત્રોપામાં નથી ખબર પડતી. અમારા કચ્છ સાઈડના એક બેની કમેન્ટ હતી કે ત્રોપા શું, તમારે કાઠિયાવાડમાં ટૂંકમાં અમારી સાઈડ આને ત્રોપા કે છે નારિયેળ. તમારા સંતાનો પર કેવો ગર્વ ફીલ થાય. ભલે ના લાગતી. સો ગાઈઝ, આઈ હોપ તમને મારા વ્લોગમાં મજા આવી હશે. અને બસ કન્ટિન્યુ આવી રીતે વ્લોગ જોતા રહેજો, ઠીક છે? તો હું મારા વ્લોગને અહીંયા એન્ડ કરું છું. અને બસ મને જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું, એ લોકો ભાઈ સબસ્ક્રાઈબ કરો, વ્યૂ વધારો, થોડુંક ટાઈમિંગ જે પૂરા વ્લોગ જોવાની ટ્રાય કરો, કારણ કે તો જ તમને મજા આવશે. સ્કીપ કરી ના જોઉં તો, ઠીક છે? તો હવે હું મારા વ્લોગનો ફાઇનલી એન્ડ કરું છું. ટીક 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 ટીક. બાય 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 બાય. રાધે રાધે.